હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ અને આપનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો આજની આપણી સાહિત્યની સફર શરૂ કરીએ. શરૂઆતમાં હું એક મુક્તક લઈશ અને પછી ગુણવંતભાઈ શાહની એક સરસ મજાની બુક વિચારોના વૃંદાવનમાં આવેલી તેના પર વાત કરીશું અને પછી ફરી એક સરસ મજાની પંક્તિ સાથે સમાપન કરીશું. તારી મૈત્રીમાં કંઈ અસર લાગે છે, તારી મૈત્રીમાં કંઈ અસર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે. જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. અને હવે ગુણવંતભાઈ શાહની વિચારોના વૃંદાવનમાં બુક કે જે નિબંધ સંગ્રહ છે તેની વાત કરીએ. આ બુકનું શીર્ષક જ મને બહુ ગમેલું અને એ એકદમ કલાત્મક છે. વિચારોનું પણ વૃંદાવન હોઈ શકે અને શીર્ષક જોતાં જ હું બુકને એટલી પસંદ કરી બેઠેલી કે એક બેઠકે લગભગ આખી બુક પૂરી થઈ પછી જ ઊભી થયેલી. અને આ સરસ મજાની બુકના અવતરણો ઉપર જઈશું અને એની ઉપર થોડી ચર્ચા કરી અને પછી આગળ વધીશું. 100 વર્ષ જીવનારો આખા જીવનમાં ખરેખર કેટલું જીવ્યો એનો અંદાજ બીજાઓને શી રીતે આવે? જીવનને જોખવા માટે વર્ષોના, મહિનાઓના અને દિવસોના કાટલા ચાલુ વપરાશમાં છે. ગણી ગાંઠી પળોમાં જ્યારે જીવન પૂરી માત્રામાં ધબકતું હોય ત્યારે કાટલા ખરી પડે અને પરિશુદ્ધ જીવન રહી જાય. વરસાદ એ કંઈ માત્ર જોવાની ચીજ નથી, એને તો કાન દઈને સાંભળવો જોઈએ અને મન દઈને સૂંઘવો જોઈએ. એના સ્પર્શને રૂમે રૂમથી માણવો જોઈએ. હૃદય સંકુચિત હોય તે પણ એક વિશિષ્ટ પ્રકારનો હૃદયરોગ જ ગણાય. આપણી અદેખાઈ કરનારો આપણા વિશે જેટલું ચિંતન કરે છે એટલું તો સ્વજનો પણ નથી કરતા. કોઈકને અદેખાઈ થાય એવું કંઈક આપણી પાસે છે તે માટે નતમસ્તકે ભગવાનનો આભાર માનવો રહ્યો. સમજ અને ગેરસમજ મળીને જે રસાયણ બને તેને લોકો જીવન કહે છે. અને આ વાક્ય તો મને ખૂબ જ ગમે છે. ભગવાન કેવો ઊંચા ટેસ્ટવાળો છે. એણે સતત આકાર બદલે તેવું અમીબા સર્જ્યું અને સતત મનસુબા બદલે તેવો આદમી સર્જ્યો. વૃક્ષનું ડોલન એ સ્વધર્મ છોડ્યા વગર વાયરાનું મન જાળવી લેવાનો પ્રયત્ન છે. ગૌરવ જાળવીને કરેલું સમાધાન આવું હોય. કોઈક માણસને છેતર્યા પછી થોડીક ગ્લાની થાય તો માનવું કે આપણું અસ્તિત્વ છેક ખવાઈ નથી ગયું. કાટ લાગ્યો હોય એવું પતરું બચાવી શકાય છે, પરંતુ તદ્દન ખવાઈ ગયેલું પતરું તો વાપરનારનું જ લોહી ભેવડાવે. કોઈકને છેતર્યા પછી સુખની લાગણી થાય તો જાણવું કે આપણું પતરું ખવાઈ ગયું છે. મસ્તીથી પોતાની રીતે જીવવાનું સૌને ગમે છે. અણગમતું કામ ન કરવા માટે બહાનું શોધવાનું મન થાય એ સમજી શકાય, પરંતુ પોતાની રીતે જીવવામાં પણ માણસો બહાના કાઢે એ વાત જરા વિચિત્ર લાગે તેવી છે. અને આ વાક્ય પણ મને ખૂબ જ ગમે છે. જો કોઈ મારી નિંદા કરીને મારા ચિત્તતંત્રને દિવસો સુધી વ્યાકુળ કરી શકે તો હું સ્વતંત્ર કઈ રીતે? સ્પર્ધા તો જીવનમાં જે સહજ નથી તેને માટે જ થઈ શકે ને. ગાંધીએ બતાવેલા 7 પાપો આ પ્રમાણે છે. પહેલું, સિદ્ધાંત વગરનું રાજકારણ. બીજું, શ્રમ વિનાની સંપત્તિ. ત્રીજું, ચારિત્ર વિનાનું જ્ઞાન. ચોથું, નૈતિકતા વિનાનો વેપાર. પાંચમું, માનવતા વિનાનું વિજ્ઞાન. છઠ્ઠું, ત્યાગ વગરની પૂજા. અને 7મું, સભાનતા વિનાનો આનંદ. આપણા મૂળને પામવાની સહજ ઝંખના એ આપણો સ્વભાવ છે. સ્વભાવ ગુમાવી દઈને માણસ સ્વની શોધ શી રીતે કરી શકે? માહિતીનો બોજ લાગે છે, જ્ઞાનનો કદી બોજ લાગતો નથી.
સોક્રેટિસ ગરીબ હતો, પણ એ ગરીબી તેણે માગી લીધેલી હતી. એણે કહેલું, વૈભવ એ કૃત્રિમ ગરીબી છે અને સંતોષ એ કુદરતી મિલકત છે. વૈભવ એ ગરીબી તો ખરી જ, અને વળી તે કૃત્રિમ. સંતોષ એ મિલકત અને વળી કુદરતી. વિરોધાભાસી લાગે છે આ વાક્ય, પણ શાંતિથી બેસીને વિચારીએ તો એ ખરેખર સાચું લાગે છે. અને એ પછી આ છેલ્લું અવતરણ, પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉગેલા મનોરમ વૃક્ષો. મિત્રો, મોકો મળે તો આ બુક એકવાર જરૂરથી વાંચશો, કારણ કે અમુક બુકો એવી હોય છે કે જે ફક્ત આપણે વાંચીને વાર્તાની જેમ પૂરી નથી કરતા, પણ એ તમને વિચારવા ઉપર પણ વિવશ કરી દે છે અને એક નવી બાજુ તમારી સામે લઈ આવે છે. અને હવે એક સરસ મજાની પંક્તિ. વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે, વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે, જ્યાં થયું મન ત્યાં જઈને હેત વરસાવી નીકળી ગયા અમે. તો ચલો મિત્રો, આજની સફર અહીં પૂરી કરું છું. ફરી મળ્યા આવતે અઠવાડિયે. ત્યાં સુધી બાય.